થરાદના શિવનગરમાં સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચેની બોલાચાલી હથિયારો વડેથી મારામારીમાં જેમાં એક મહિલા સહિત સાત વ્યક્તિઓને ઈજા થવા પામી હતી બનાવ અંગે બંને પક્ષોએ ફરિયાદ નોંધાવતા પોલીસે આઠ સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે દયાબેનના ઘરમાં સીસીટીવી કેમેરાના બનાવમાં રેકોર્ડ પણ થવા પામ્યો હતો રાતથી શિવનગર ડોહટવાસમાં રહેતા પરત કામ કરતા દયાબેન બુરાબાઈ ડોહટે જણાવ્યું હતું કે સોમવારે બપોરના બે વાગ્યાના સુમારે તેણી ઘરે પરત કામ કરતી હતી અને આ વખતે ઘરની બહાર બોલાચાલી અને હોબાળો થતા બહાર જોતા સોસાયટીમાં રહેતા અપશબ્દ બોલી તમારા શાળાને ત્યાં સગાઈ કેમ કરવા દેતા નથી તેમ કહી જઈ બુરાબાઈને તેના હાથમાંનો નો ધોકો માથાના ભાગે મારી કરતા પાટુનો માર માર્યો હતો જ્યારે દિપેશભાઈને સુરેશભાઈએ લોખંડની પાઇપ માથામાં અને અન્યોને ગળદાપાટનો માર મારતા તેને છોડાવવા વચ્ચે પડતા સગાળાભાઈએ ધોકો અને જયદીપભાઈએ લાતો મારતા વધુ હોબાળો થતા જીતેન્દ્રભાઈ તથા પ્રતિકભાઈએ લોખંડની પાઇપ તથા ગળદાપાટનો માર માર્યો હતો આ વખતે પતિને ચક્કર આવતા જમીન ઉપર પડી જતા આ લોકો આજે તો બચી ગયા છે પણ લાગ આવે તેમને બધાને જાનથી મારી નાખી મર્ડર કરી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા પાંચેય જાગ્રસ્તોને થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડાયા હતા જ્યારે સામાપક્ષે સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે પડોશમાં રહેતા અણખિયા ગેનાબાઈ વીરમાબાઈના ઘરે લગ્નનો જમણવાર હોય તે ત્યાંથી ચોકમાં આવતા મોહલમાં જ રહેતા બુરાબાઈ તથા પ્રવીણભાઈ ડોહર તથા જીતુભાઈ ડોહર ત્રણેય જણાએ તું કેમ નહીં અહીં આવ્યો તેમ કહીને ત્યાં ઝઘડો કર્યો હતો અને અમારે અગાઉની અદાવત ચાલુ છે તેમ કહી અપશ્દો બોલતા તેમ કરવાની ના પાડતા ધોકો ફટકાર્યો હતો ત્યાંથી પિતરાય સુરેશભાઈ નીકળતા જીતુભાઈ તથા પ્રવીણભાઈએ પીઠમાં ધોકો મારતા હોબાળો થતા દયાબેન બુરાબાઈ ડોહટ આવતા તેણીએ જયદીપભાઈને લાફો મારી મારી નાખવાની ધમકીઓ આપી હતી થાનાજી રાજપૂત સાથે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ બનાસકાંઠા